અમદાવાદ શહેર પણ હવે ક્રાઇમ સિટી બની રહ્યું છે. શહેરમાં ગુનાખોરી અને અસહિષ્ણુતા એટલી હદે વધી રહી છે કે લોકો નાની નજીવી બાબતમાં હત્યાના ગુનાને અંજામ આપતા ખચકાતા પણ નથી. શહેરના શાહીબાગ પાસે ગિરધરનગરમાં કંઈક આવું જ બન્યું છે. અહીં ગણપતિ વિસર્જન દરમિયાન ત્રાંસા વગાડવા જેવી સામાન્ય બાબતે કાકા ભત્રીજાની હત્યા કરી દેવામાં આવી છે. ત્યારે શું છે સમગ્ર મામલો જોઈએ આ રિપોર્ટમાં. નજીવી બાબતે હત્યા, કાકા ભત્રીજાને પતાવી દીધા, ત્રાસા વગાડવા બાબતે હત્યા. અમદાવાદ શહેરમાં પણ હવે લોકો હત્યા અને મારામારીની ઘટનાઓને ખુલ્લે આમ અંજામ આપી રહ્યા છે. લોકોમાં કાયદા કે પોલીસનો કોઈ ડર રહ્યો નથી. ત્યારે શાહીબાગ વિસ્તારમાં એક નહીં પણ બે મર્ડર થયાની ઘટના પ્રકાશમાં આવી છે. અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં આવેલા ગિરધરનગરમાં કાકા ભત્રીજાની હત્યા કરી દેવામાં આવી છે. શું હતો મામલો? શાહીબાગના ગિરધરનગર પાસે આવેલા મ્યુનિસિપલ સ્લમ ક્વાર્ટરમાં ગણપતિ વિસર્જન દરમિયાન મૃતક નિલેશ વાઘેલા અને મૃતક અશોક સોલંકી ધામધૂમથી ગણપતિ બાપાની વિદાયમાં જોડાયા હતા અને ઘર પાસે ડીજે અને ત્રાંસા વગાડી રહ્યા હતા. આ મામલે ઉશ્કેરાઈને પાડોશમાં રહેતા આરોપી વિજયે તેની પાસેથી ત્રાસાની માંગણી કરી હતી. જો કે મૃતક નિલેશ ત્રાસા ન આપતા આરોપી વિજય અને તેનો ભાઈ ગૌરાંગ એ ત્રાસા વગાડવાનો વિરોધ કર્યો હતો અને ત્યારબાદ સામાન્ય બોલાચાલીથી ઉશ્કેરાઈને બંને ભાઈઓએ તલવાર અને છરીના ઘા ઝીકીને કાકા ભત્રીજાને મોતને ઘાટ ઉતારી દીધા હતા. કાલે જે મર્ડર દાખલ કરવામાં આવ્યો છે એફઆઈઆર, એમાં આ આરોપી તરીકે છે ઇન્દુબેન ભીખાભાઈ, જે મેઇન આરોપી છે વિજય અને ગૌરંગ એની માતા છે, એમની ધરપકડ કરવામાં આવે છે. એમની જે વિજયની પત્ની છે એ હાલ સિવિલ હોસ્પિટલ છે, એ સારવાર હેઠળ છે, એની ધરપકડ કરેલ નથી. પણ જે ઇન્દુબેનની છે એમની ધરપકડ કરવામાં આવી છે. પોલીસને આ સમગ્ર ઘટનાની જાણ થતાં ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો, જેમાં સામે આવ્યું છે કે મૃતક નિલેશ અને આરોપીના પરિવાર વચ્ચે અગાઉ પણ ઘણીવાર તકરાર થઈ ચૂકી છે, જેથી પોલીસ એવું પણ માની રહી છે કે અંગત અદાવતમાં પણ આ હત્યા કરી હોઈ શકે છે. ત્યારે આ મામલે પોલીસે આરોપી વિજય અને ગૌરાંગની માતા ઇન્દુબેન ભીખાભાઈની ધરપકડ કરી છે, જ્યારે ફરાર બે આરોપીઓની શોધખોળ હાથ ધરી છે. બંનેનો કાલે જે ઝઘડો થયો અંદરોઅંદર, તે વખતે આમને ગારાગારી કરેલી, સામેના પક્ષે છૂટા વસ્તુઓ બધી ફેંકેલી એમના ઘર બાજુ, એ રીતેના એમનો રોલ છે. બે આરોપીની પકડવા માટેની ટીમો કાર્યરત છે અને એની તપાસ ચાલુ છે. આજે લોકોના વિચારો કઈ દિશામાં દોડી રહ્યા છે તે જ ખ્યાલ નથી આવતો. સામાન્ય રકમની લેવડ દેવડ હોય કે સામાન્ય બોલાચાલી, લોકોનો ગુસ્સો સાતમા આસમાને પહોંચી જાય છે અને ગુસ્સામાં પછી જે થાય છે તે વ્યક્તિ પણ પોતે નથી જાણતો અને બાદમાં ગુનાને અંજામ આપ્યા બાદ અફસોસ કરવાનો વારો આવે છે. શાહીબાગમાં આવી જ નજીવી બાબતે કાકા અને ભત્રીજાનો જીવ ગયો છે, જેના કારણે નાગરિકોમાં ભય અને અસુરક્ષાનો માહોલ સર્જાયો છે. ત્યારે ગુનેગારોનો ખોફ ઓછો થાય તે માટે પોલીસે કડક કાર્યવાહી કરવી જરૂરી છે. ક્રિમિનલ માટે આકિબ છીપા, પીટીવી.